પણ જળકુંભી રાયલનો સામનો કરી રહ્યો છે। દિલ્હીની સંસ્થાને સોંપેલી કામગીરી ફક્ત એક જ દિવસ સુધી ભુજવાસીઓ માટે આશ્વાસન બની રહી। ભુજ નગરપાલિકાના સત્તાધીશો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા જ મસમોટા વાયદાઓ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે। જ્યારે કોઈ પણ બાબતમાં જસ લેવાની વાત આવે ત્યારે આ બધું જ કામ અમે કર્યું છે તેવું રટણ કરતા હોય છે, અને જ્યારે તે લોકોથી કામ ન થાય ત્યારે એવું જણાવે છે કે આ તો પહેલાની જૂની બોડી દ્વારા કામ કરવામાં આવ્યું છે તેવું હાલના સત્તાધીશો કરી રહ્યા છે। ત્યારે ભુજના બીડ નાકાના દેશલસર તળાવમાંથી જળકુંભી કાઢવા માટે દિલ્હીની એક સંસ્થાએ બીડું ઉપાડ્યું હતું। ગાંધી જયંતિના દિવસે તેઓએ વાતો કરી હતી કે ત્યાં સંસ્થા આવે છે, સંસ્થા ફોટા પાડે છે અને આ સંસ્થા એક જ દિવસ કામ કરીને ચાલી જાય છે, તો આ સંસ્થાને સત્તાધીશો દ્વારા કેમ કંઈ પૂછવામાં નથી આવતું? અત્યારે આ દેશલસર તળાવ આખું જળકુંભીથી ફેલાઈ ગયું છે, તો આ તળાવને સાફ ક્યારે કરવામાં આવશે? કે પછી ફક્ત મોટી મોટી વાતો જ કરવામાં આવી છે? તો પછી આ તળાવનું કામ ક્યારે ચાલુ કરવામાં આવશે? કે પછી આ તળાવ સાફ કરવા માટે ફક્ત પહેલાની જેમ ખોટા વાયદાઓ જ કરવામાં આવશે તેવું પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા જણાવી રહ્યા છે। આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં। નગરપાલિકાના જે સત્તાધીશો છે, માત્ર દેખાવો પૂરતા છે, માત્ર વાતો કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિઓ આ સત્તાધીશો કરતા હોય એવું ચોક્કસથી મને લાગી રહ્યું છે। કારણ એ છે કે જ્યારે જળકુંભી કાઢવાની વાત આવી, જ્યારે કોઈ બાબતમાં જસ લેવાની વાત આવે તો બધું મેં કર્યું અને ક્યાંય કામ ન થતું હોય તો કે આ જૂની બોડીના વખતમાં થયેલું હતું, તો જૂનાઓ ઉપર ફેંકવાની જે આ ફેંકા ફેંકી હાલના જે સત્તાધીશો કરી રહ્યા છે એ જરા પણ વ્યાજબી નથી। તમે જોયું હશે તમામ ચેનલોની અંદર, વર્તમાન પેપરોની અંદર જળકુંભી કાઢવા માટે દિલ્હી સંચાલિત એક સંસ્થાએ બીડું ઉપાડ્યું હતું, અને ત્યારે સત્તાધીશોએ શું કહ્યું? આ તો મારી નજરમાં આવ્યું, મેં જોયું, મેં કર્યું। અરે ભાઈ, તમારી નજરમાં આવ્યું, તમે જોયું, તો તમે કરીને તો બતાવો। આજે જળકુંભી વેલની પરિસ્થિતિ દેશરસર તળાવની અંદર તમે જઈને જોવો તો ખરા। તમે ગાંધીજીના ગાંધી જયંતિના દિવસે તમે ત્યાં કર સંસ્થા આવે છે, સંસ્થા ત્યાં ફોટોગ્રાફી કરે છે, સંસ્થા એક દિવસનું કામ કરીને વહી જાય છે, પછી તમે એ સંસ્થાને પૂછ્યું કે તમે શા માટે એક દિવસનું કામ કરી અને જતા રહ્યા છો? આજ પરિસ્થિતિ એ છે, આખું દેશરસર તળાવ જળકુંભી વેલથી ફેલાઈ ગયું છે, અને હવે આ આખું તળાવ જ્યારે જળકુંભી વેલથી ફેલાઈ ગયું હોય, આ પરિસ્થિતિના નિર્માણ કરતા પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો છે, અને હાલની પરિસ્થિતિ પણ આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના કારણે છે એ ચોક્કસથી કહી શકું છું। આવી વ્યવસ્થા જો શહેરની અંદર થતી હોય, માત્ર વાતો કરવી, માત્ર દેખાવો કરવા, અને જ્યાં જ્યાં જસ લેવાની વાત આવે ત્યાં કને હું, અને જ્યારે પણ જે કોઈ પણ કામ ન થાય ત્યારે એમ કે જૂના સત્તાધીશોએ આમ કર્યું એટલા માટે આ નથી થયું, આવી પ્રવૃત્તિઓ જ્યાં સુધી બંધ નહીં થાય, જ્યાં સુધી દેખાવ કરવાનું બંધ નહીં થાય, જ્યાં સુધી નક્કર કામગીરી કરવાનું ચાલુ નહીં થાય, ત્યાં સુધી ભુજની પરિસ્થિતિ આવીને આવી રહેવાની છે એ ચોક્કસથી હું કહી શકું છું। માત્ર પોસ્ટર બોય બનવા કરતાં આપણે જે જગ્યા ઉપર છીએ, જે સ્થળ ઉપર છીએ, એ સ્થળ ઉપર જઈ અને આપણે કામગીરી કરાવીએ, એના અંદર મય થઈ જાય, અને એ મય થઈ અને એ કામગીરીને જો પૂર્ણ કરાવશું તો જ ચોક્કસથી હું કહી શકું છું કે કોઈ પણ નક્કર કામગીરી આપણે કરી શકશું, નહીં તો માત્ર વાદાઓ, વાર્તાઓ અને દેખાવો, આના સિવાય બીજું કાંઈ જ નહીં હોય એ ચોક્કસથી હું આપને કહી શકું છું।